नमस्कार, दिवसभरना ताजा समाचारों में तमारु स्वागत छे। तमारी साथे हूँ छो पिनलगिरी गोस्वामी। समाचारों विस्तार थी जानिए ए पहला महत्वना समाचारों ऊपर एक नजर। मित्रों, आज नी वीडियो में वात थशे अमदावादनी त्रण शाळा ने तोड़ी पड़ाशे, त्यारे वात थशे साइबर माफियानो माथानो भटकायो, दोढ़ कलाक तेने हंफावी दीधा। साबरमती सेंट्रल जेल कैदीओथी उभराई गई छे। दिवाळी टाणे रोपवेनी सफर थई गई छे मोगी, त्यारे वात थशे राजकोट महानगरपालिकानुं आधार सेंटर ज निराधार बन्युं छे। भारत अने चीन सरहद पर बे कारणोसर करार थयो छे तेवुं जयशंकरे जणाव्युं छे। त्यारे वात थशे अमदावाद एरपोर्ट पर सुविधामां वधारो करवामां आव्यो छे। शोख बड़ी चीज है जनाब, एक नंबर माटे 2.70 करोड़ रुपया जमा कराव्या। तर वात थशे कृषि राहत पेकेज में बोटाद जिल्लो बाकात जोवा मळ्यो छे। ओडिशामां दानाए तबाही मचावी जनजीवन अस्तव्यस्त थयुं छे। पीएम भारत माता सरोवरनुं लोकार्पण करशे। तर वात थशे वेस्ट इंडीजे त्रीजी मैचमां श्रीलंकाने हराव्यो छे अने जूनागढ़ गिरनार रोपवेनुं भाड़ू वधारी देवामां आव्युं छे। હવે મિત્રો સમાચાર વિસ્તારથી, જૂનાગઢ ગિરનાર રોપવેનું ભાડું વધારી દેવામાં આવ્યું છે। રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા 4 વર્ષ બાદ ભાડામાં વધારો કર્યો છે। સામે આવેલી માહિતી અનુસાર પહેલાં જે દ્વિમાર્ગીય મુસાફરીનું ભાડું 630 હતું તે વધીને રૂપિયા 699 કરવામાં આવ્યું છે। જૂનાગઢના સ્થાનિક રહેવાસી અને ડોલીવાળાઓ માટે કોઈ ભાવ વધારો કરાયો નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડિઝે ત્રીજી મેચમાં શ્રીલંકાને હરાવ્યું છે। આ જીત સાથે વેસ્ટ ઇન્ડિઝે 3 મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાનું ટાળ્યું છે। પ્રથમ બેટિંગ કરવા આવેલા શ્રીલંકાએ 23 ઓવરમાં 156 રને 3 વિકેટ ગુમાવી હતી। આ દરમિયાન પ્રથમ નિશંકા અને કુશલ મેન્ડિસે ટીમ સાથે સૌથી મોટી ઇનિંગ રમી હતી અને 56 રન બનાવ્યા હતા। મેન્ડિસે 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 254.55ના સ્ટ્રાઇક રેટથી રન બનાવી દીધા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 28 ઓક્ટોબરના રોજ લાઠીના દુધાળા ખાતે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે। પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયાએ 2017માં ગાગડિયો નદી પર બનાવેલ શ્રી હરિકૃષ્ણ સરોવરનું નિર્માણ કર્યું હતું। પીએમ નરેન્દ્ર મોદી 17/11/2017ના રોજ અમરેલી ખાતે આવ્યા હતા, ત્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હરિકૃષ્ણ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓડિશામાં દાના વાવાઝોડાએ તબાહી મચાવી છે, જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે। વાવાઝોડાને કારણે વરસાદ અને ભારે પવનને કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયા હતા, ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પણ થયું છે। ઓડિશાના સીએમ મોહન ચરણ માજીએ કહ્યું છે કે ચક્રવાતથી 11 જિલ્લા પ્રભાવિત થયા છે, જેમાંથી 3 જિલ્લા કેન્દ્રપારા, ભદ્રક અને બલેશ્વર સૌથી વધુ પ્રભાવિત થયા છે। બલેશ્વરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ રાહત પેકેજમાં બોટાદ જિલ્લો બાકાત। ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં માવઠું થયું હતું, જેથી ખેતરોમાં તૈયાર થયેલો પાક બગડી ગયો હતો અને ખેડૂતોને નુકસાની વેઠવાની નોબત આવી હતી। ત્યારે સરકારે ખેડૂતોના નુકસાનીને ધ્યાનમાં રાખીને રાહત પેકેજ જાહેર કર્યું છે, જેથી ખેડૂતોની ચિંતા હળવી થઈ હતી। પરંતુ બોટાદ જિલ્લાનો આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, જેથી ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શોખ બડી ચીજ હૈ જનાબ, એક નંબર માટે 2.70 કરોડ રૂપિયા જમા કરાવ્યા। સુરત આરટીઓ દ્વારા સિરીઝ RJની નંબર પ્લેટમાં મનપસંદ નંબર મેળવવાની હરાજી કરાઈ હતી, જેમાં એક નંબરની નંબર પ્લેટ લગાવવા માટેની બોલી 11,95,000થી લગાવાઈ હતી। આ હરાજીમાં પોતાની મનપસંદ નંબર પ્લેટ મેળવવા માટે શુરતીલાલાએ 2.70 કરોડ રૂપિયા RTOની તિજોરીમાં જમા કરાવ્યા છે। આ હરાજીમાં 447 જેટલા સુરતી વાહન ખરીદનારાઓએ પોતાના મનપસંદ નંબર મેળવવા માટે અરજી કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પરિસર લંબાવવામાં આવ્યું છે, જે નવા પરિસરને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જે પરિસરનો ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ તરીકે ઉપયોગ થશે, જ્યાં ઇન્ટરનેશનલ સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ પણ ઓપરેટ થશે। જે નવું એરપોર્ટ પરિસર જૂના પરિસરમાં જોડીને 2000 સ્ક્વેર મીટર તૈયાર કરાયું છે।
मित्रों, अन्य महत्वना समाचार की बात करिए तो भारत चीन सरहद पर बे कारणोंसर करार थया छे तेव जयशंकरे जणाव्युं छे। एलएसी पर पेट्रोलिंग ने लईने भारत अने चीन वच्चे थयेला करार पर विदेश मंत्रीए कह्युं छे कि भारत सरकारनी पोतानी वात पर अड़ग रहीने काम कर्युं छे। आ मात्र एटला माटे शक्य बन्युं छे कारण के सेना देशनी रक्षा माटे दरेक तक उपर उभी रही छे। सेनाए पोतानुं काम कर्युं अने कूटनीतिए पोतानुं काम कर्युं। बीजुं कारण छे कि छेल्ला एक दायकामां आपणे इन्फ्रास्ट्रक्चरमां पण सुधारो कर्यो छे। मित्रों, अन्य महत्वना समाचार की बात करिए तो राजकोट में दिवाळी त्यौहार पूर्व महानगरपालिका में आधार सेंटर तमाम 18 ऑपरेटरों एक साथ एक वर्ष माटे सस्पेंड कर देवामां आव्या छे। साथे साथे शहरी विस्तार माटे जूनी कलेक्टर कचेरी में शुरू करवामां आवेली एक किट पण सस्पेंड कर देवामां आवी छे। मुंबई रीजनल कचेरी करवामां आवेली कार्यवाहीना पगले रोजना 500 થી વધુ आधार कार्ड में थता कामों बंद थशे। मित्रों, अन्य महत्वना समाचार की बात करिए तो गिरनार पर्वत चढ़वा माटे प्रवासीओ गिरनार रोपवे उपयोग करता होय छे। आवामां गिरनार पर रोपवे की सफर मोंघी थई गई छे। तेवर समय गिरनार रोपवे की टिकीटना भाव में 10% नो वधारो करवामां आव्यो छे। गिरनार रोपवे ने वर्ष 2020 ની 24મી ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જૂનાગઢના ગિરનાર પર્વત પર બનેલા એશિયાના સૌથી લાંબા ઉડન ખટોલા ગિરનાર રોપવેને રાષ્ટ્રની જનતા માટે સમર્પિત કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી સેન્ટ્રલ જેલ કેદીઓથી ઉભરાય છે। અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓની ક્ષમતા કરતાં 129% વધુ કેદીઓ હોવાની વાત સામે આવી છે। 28 જેલો માં 100% કેપેસિટીની સામે 119% કેદીઓ હોવાની વાત છે। 14,062 કેદીઓની ક્ષમતા સામે 16,737 કેદીઓ ગુજરાતની જેલમાં છે। સાબરમતી જેલમાં અંડર ટ્રાયલ 2147 પુરુષ કેદી અને 91 મહિલા કેદી, કન્વિક્ટ કેદીમાં 1361 પુરુષ અને 38 મહિલા કેદીઓ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર માફિયાઓને માથાનો ભટકાયો, 1.5 કલાક હંફાવ્યા। રાજકોટના એક યુવાને સાયબર ગઠિયાઓને હંફાવી દીધા છે। વિજય ગજેરા નામના આ યુવકે સતત 1.5 કલાક ચીટર ટોળકીને ખોટી વાતોમાં હા એ હા કરીને વ્યસ્ત રાખ્યા। અંતે હું તમારી જાળમાં નહીં ફસાવ, તમે ફ્રોડ કરવા માગો છો પણ મેં તમારું સ્ટિંગ ઓપરેશન કરી લીધું છે એવી જાણ કરતા જ ફોન કટ કરી દીધો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની 3 શાળાને તોડી પડાશે। બાપુનગરમાં 3 શાળાઓને 30 દિવસમાં જગ્યા ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડે પોતાની જગ્યા પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા અને જગ્યા ખાલી કરાવવાની કવાયત શરૂ કરી છે, જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે બાપુનગર વિસ્તારમાં ચાલતી એબી વિદ્યાલય, ખ્યાતિ પ્રી સ્કૂલ અને ટાઈની ટોયસ આ 3 શાળાઓને 30 દિવસમાં જગ્યા ખાલી કરવા માટે નોટિસ પણ ફટકારી દીધી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।